અમરોલીમાં નદી કિનારા પર પાળા પાસે હાલ અનેકો આશ્રમો બની ગયા છે. તેમાં જય ગિરનારી આશ્રમ વર્ષોથી છે, પરંતુ કેટલાક માથાભારે લોકોએ ગિરનારી આશ્રમના મહારાજ હોસ્પિટલમાં હોય તેનો સમય જોઈ આ આશ્રમ પર કબજો જમાવવાની કોશિશ કરી છે. તે સમયે G24 ન્યૂઝ ચેનલ સાથે મુલાકાત કરવામાં આવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને અમરોલીના તાપી નદીના પાળા પાસેની જગ્યા પર છે. અહીંયા અમે જાણવા મળ્યું છે કે 25-26 જેટલા અહીંયા અખાડા એટલે કે અહીંયા મંદિરો બની જવા પામ્યા છે, પરંતુ એક અહીંયા વિવાદ છે ગિરનારી બાપુનો એટલે કે ગિરનારી મંદિરનો. શું છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર, આપનું નામ? નમસ્કાર સાહેબ, વિપુલ વાજા બોલું છું. વિપુલભાઈ, શું છે આ, કઈ જગ્યા છે, કોની જગ્યા છે? આ સાહેબ અમરોલી તાપીપાળાની જગ્યા છે અને ગિરનાર કે આશ્રમના નામથી પ્રસિદ્ધ છે. કોણ બાપુ? અહીંયા શ્રી મહંત અરુણાનંદ સરસ્વતી ઉર્ફ હતા નહોતા નાગા બાબા તરીકે જે મહંત છે એમનું નામ છે અને મારા ગુરુજી છે. વિપુલભાઈ, અમે આવે ત્યારે આ દિવાલ અત્યારે બનાવવામાં આવી રહી છે, શું છે આખી હતી? સાહેબ આ કાંડ જે કહાની છે એ અંદાજે 2 વર્ષ પહેલાં ચાલુ થયેલી, 2-2.5 વર્ષ પહેલાં, કે એક સમૂહ આવેલો, 2-5 ભગત બનીને આવેલા અને બાપુ પાસે બેઠક કરેલી. થોડાક દિવસ બાપુ પાસે સેવા કરીને પછી એવી પરમિશન મેળવેલી. અહીંયા અમારે એક હનુમાનજીની મૂર્તિ હતી, તો એ લોકોએ એ સમૂહે એવું કીધું કે અમે આ હનુમાનજીને અહીંયા સ્થાપના કરીએ અને અમારે વાર્ષિક જ્ઞાતિનું અમારા સમાજનું જે એક ફંક્શન છે ગુજ્જર સમાજનું, તો અમારે જે ગુજ્જર સમાજ દેવનારાયણને પૂંજે છે એનું એક વર્ષે ફંક્શન થાય છે. અમે 12 વાડી કે કોઈ હોલ રાખીએ તો 50-60 હજાર લાખ રૂપિયાનો ખર્ચો થાય છે દર વર્ષે. તો બાપુ અમે 50-60 હજારનો ખર્ચો કરીને ઓટલો હનુમાનજીનો બનાવી દઈએ અને દર વર્ષે અહીંયા રહીએ, તો ત્યારે એવી રીતે અહીંયા પગ પસેરો કરેલો અને આજે આ સુવિધા સુધી પહોંચી ગયેલા. અને જે ઓટલો હનુમાનજીનો બનાવેલો સાહેબ, એ ઓટલા ઉપર આજે દેવનારાયણ બિરાજમાન છે. વચ્ચે એક ફરિયાદ અમે પોલીસ ફરિયાદ કરેલી અને એ પોલીસ ફરિયાદ પછી એ લોકોએ એવું કીધું કે અમે હનુમાનજીનું મંદિર બનાવી દેવા તૈયાર છીએ ને, આજે એ હનુમાનજીની મૂર્તિ ઉપર એ કબજો કરી લીધો છે અને હનુમાનજીનું મંદિર બનાવીને ન્યાય કબજો કરી લીધો છે. એમાં મેન નામ સાહેબ જે આવે છે ને એ લોકો સમજતા જ નથી. અમે વારંવાર સામાજિક બેઠક અને મધ્યસ્થી દ્વારા સમાધાનને યોગ્ય નિકાલ લાવવા પ્રયાસો કરેલા છે, પણ છતાં એ લોકોને કંઈ દિમાગમાં અલગ જ ચાલતું હોય. એમાં મુખ્ય નામમાં આવે છે હરીશભાઈ ગુજ્જર આવે છે, એક લાદુભાઈ ગુજ્જર આવે છે, પછી એક શું નામ છે ઓલા ભાઈનું, ભાઈ હા શેણાભાઈનો તો મને ખ્યાલ નથી, આ સામે ઓલો ભાઈ છે નામ શું છે, ટૂંકમાં બળજબરીપૂર્વક કરતા હોય તે સાહેબ. એવું કહેવાનું છે કે એના પૂરા પ્લાનિંગથી આવીને અને બાપુ નહીં તે બીમાર પાડવા પાછળ, બાપુ છેલ્લા 1.5 વર્ષથી આ લોકો આવ્યા પછી બીમાર જ રહી છે. બાપુને બીમાર પાડવાથી લઈને અહીંયા એના જાનનું જોખમ હોવાથી અમે લોકો અહીંયાથી સિવિલમાં રાખીએ છીએ, અહીંયા નથી લાવતા એના ડરથી. જે સિવિલ હોસ્પિટલમાં નાયક સાહેબ પારુલ મેડમને તમે પૂછી શકો છો કે આ ડિટેલ મેળવી શકો, અને એવી જ રીતે આ લોકોના બેકગ્રાઉન્ડ ચેક કરી શકો છો તમે. હરીશભાઈ ગુજ્જર જ્યાં જ્યાં જે જે ભૂ આપણે જ્યાં જે જગ્યાએ દબાણ કરતા હોય એ લોકોનો સપોર્ટ કરતા હોય છે. તમે જાહેર એના સોશિયલ મીડિયાની આઈડીઓ બી જોઈ શકો છો, જ્યાં ગલ્લા લારી એવું મૂકતા હોય છે એ લોકોના સપોર્ટમાં હોય છે. એવી જ રીતે મને એવું લાગે છે કે જેમ કે હરીશભાઈ ગુજ્જર છે, લાદુભાઈ ગુજ્જર છે, બીજા 2-4 જે એની કમ્યુનિટી કે સમૂહ છે એ લોકો જ્યાં પણ જાય છે આવી રીતે દબાણ કરીને એના સમાજને કરવામાં આવી રીતે. હવે શું કરશો તમે આ દિવાલ? અમે કાયદેસર સાહેબ 1 વર્ષ પહેલાં આની ઉપર પગલાં લીધેલા, ત્યાર એ પણ પેન્ડિંગ છે અને આજે ફરી અમે બાપુને ફોન કરીને સવારથી અમે આની ઉપર બધા ભગતો મળીને વિચારણા કરીએ છીએ કે આ દિવાલ અહીંયા થાવી ન જોઈએ. કારણ કે 15 દિવસ પહેલાં એ લોકોને બેઠકમાં ને
મધ્યસ્થી દ્વારા કેવડાવેલું કે તમે દિવાલ કરવી છે અમને કોઈને વાંધો નથી, અમે ભગત જગત છીએ, બાપુ છે તો અમે છીએ, બરાબર, બાપુ તમને આખું આપી દે તો બી અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે લોકો જે છે તમે પચાવી પાડવાનો ધંધો કર્યો છે એટલે તમને બાપુ એમ કહે છે કે આ દિવાલ નહીં કરો. આ જગ્યા આખી જ આશ્રમની છે, ગિરનાર કે આશ્રમ. તો આ હતા વિપુલભાઈ ગિરનારી બાપુ કે આશ્રમના, તેઓ અત્યારે અહીંયા છે, ભક્ત છે. આ જે વિવાદ ચાલી રહ્યો છે તે આપ જોઈ રહ્યા છો, વિવાદ આ દિવાલનો વિવાદ છે. બાપુ તો અત્યારે હોસ્પિટલમાં છેલ્લા 1.5 મહિના કે 1.5 વર્ષથી તેઓ હોસ્પિટલમાં છે. આ બાપુ હશે ત્યાં સુધી એમ કહે છે બાપુ નહીં હોય તો શું થશે. બીજાની એક ભક્ત છે, આપણે તેમને મળીએ. જી આપનું નામ? આપનું નામ લાલજીભાઈ પંજાબ. આ લાલજીભાઈ શું કહેવા માંગો છો? હવે આમાં શું છે બાપુ, આ તાપી કિનારે જૂનામાં જૂનું આ ગિરનારી આશ્રમ છે અને અતાનતા તરીકે ઓળખાય છે અને સાધુ સમાજમાં ફેમસ છે. સાધુ સમાજમાં ફેમસ છે. પણ હવે આ બધી માથાકૂટ કરવા કરતાં તમે સમજીને જે થોડુંક આમ કરો, ઓલી ઓલપણે કરો તો શું વાંધો છે? આમ ખરેખર ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે? આ જૂનામાં જૂનો આશ્રમ છે. હું અહીંયા લગભગ આવું છું, મારા અંદાજે 15 ઉપર અહીંયા એક સમાધિ છે. એ સમાધિ તો પાડી નાખી છે. બરોબર, એ સમાધિ પાડી નાખી છે એ બાપુની. મેં ખુદ તમે અહીંયા મનની શાંતિ માટે આવો છો બેસવા? બસ બસ, બીજું કાંઈ નહીં. બસ. હા, આપનું નામ? પ્રવીણભાઈ. હા, શું કહો છો પ્રવીણ? જય ગિરનારી. હું એમ કહું છું આ તો દિવાલ ન જ થવી જોઈએ આટલામાં, કેમ કે આખો આશ્રમ શ્રીપંચ દશનામ જૂના અખાડા નામે છે અને બાપુ પાસે એમના ટોટલ ડોક્યુમેન્ટ છે, જેમ કે રાશન કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ હે ને, અને ઘણા પણ બીજા કોર્પોરેટરના ચિક્કા મારેલા છે પરમિશન કે તમે બાપુનો ફાળો. હા, અને બાપુએ લગભગ આગળથી જોગડીમાના મંદિરથી તે જે સામે દિવાલ ઝૂંપડાની દેખાય ન્યા સુધી આશ્રમમાં ઘણું સારું અને ઘણો ખર્ચો કરેલો. અહીંયા પહેલાં બાવળી હતા, બબુલ બાવળ કાંટા, એનો જે ભક્તોજનો ફાળો કરી આ તે મદદથી સેવાથી એટલું બધું સાફ કર્યો. અને આ લોકો જે દેવનારાયણ મંદિરવાળા છે મારવાડી સમાજ, એમને તો ખાલી એમનેમ ખાલી ભજન સત્સંગ માટે ભાડે આપેલી, ભાડું કોઈ નક્કી નહીં, જે ઈચ્છા હોય આપવાનું, કિંમતનું કોઈ નક્કી નહીં, પણ ખાલી ધ્યાન રાખવા આપ્યું. તો અત્યારે પોતાનું કરીને હવે દિવાલ મારે છે. હે, તો બાપુનું કહેવાનું એમ થયું જ્યાં સુધી હું હારો ન થાઉં ત્યાં સુધી દિવાલ નહીં કરતા, પછી આવો સમજૂતી કરીને આપણે વ્યવસ્થિત કરશું. પણ સમજૂતીમાં શું થઈ શકે, શું તમારે ખ્યાલ? સમજૂતીમાં દિવાલ ન થવી જોઈએ, આશ્રમમાં ક્યાંય દિવાલો ન હોય, એક આશ્રમ આખો સળંગ રહ્યો છે અને 18 આલમની જગ્યા હોય છે. કોઈ એક કદાચ, આ તો બાપુ અત્યારે બીમાર છે અને હું તો ભગવાન કરીને જલ્દી અહીં આવી જાય, પણ આ કદાચ ન થયું, બાપુ દેવ થઈ ગયા તો પછી શું થશે? તો પછી પોલીસ શાસનની મદદ જોઈએ અને એ ન સાંભળે તો પછી ઈશ્વરની મરજી હોય એમ થાય. પછી તો નાગા સંન્યાસી જે કરે છે એ થાય. નાગા સંન્યાસીનું જે હોય કે ભાઈ આ સંભાળી લ્યો કોઈ બીજો સંન્યાસી આવે અને મારકૂટ ન થાય એવું કરો, નહીતર પછી મારકૂટ થાય. મિત્રો, આ જગ્યા સરકારની છે. આમ તો જેટલી નદીની નદી તાટે જેટલા મંદિરો આખા તમે મોટાભાગના તમે જોઈ શકો એ બધી સરકારની જગ્યા છે, આશ્રમો છે ત્યાં. અહીંયા પણ 25-26 આશ્રમો છે, પરંતુ અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એ ગિરનાર કે આશ્રમ અને બાજુમાં બીજા એમ હમણાં નામ લઈ રહ્યા હતા હરીશભાઈ ગુર્જર જે મારવાડી સમાજના, તેઓ કહી રહ્યા હતા કે ફક્ત ભાડાની જગ્યા હતા અને ત્યાર પછી તેમનો કબજો કરી લીધો છે. પરંતુ ખરેખર આવનારો સમય આના માટે એવું લાગી રહ્યું છે કે ઘર્ષણ થશે, કારણ કે આ બધું દિવાલ બનાવી રહ્યા છે અને આની અંદર જો પોલીસ ખાતું આમાં વચ્ચે નહીં પડે તો આગામી દિવસોમાં માથા ફૂટશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી ટન ફોર્ની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે સુરત.